નમસ્કાર જય માતાજી મિત્રો હું છું અનિરસિંહ વાઢેર અને તમે જોઈ રહ્યા છો અનિરસિંહ વાઢેર ટેકનિકલ ચેનલ ગુજરાતી ભાષામાં મિત્રો આજે હું વાત કરીશ યુટ્યુબ સ્ટુડિયો બીટા વિશે એટલે કે મિત્રો તમારે કોઈ પણ યુટ્યુબ નો ચેનલ હોય તો તેના માટે તમારે યુટ્યુબ ના જે સેટિંગ આવે છે તે ત્યાંથી થશે અને વિડીયો તમે અપલોડ કરો છો ત્યારબાદના જે સેટિંગ હોય છે એન્ડ સ્ક્રીન લગાડવું ઉપર જે આઈ કાર્ડ લગાડવું હોય છે ઉપર વિડીયો તમે મારો ચાલુ હોય ત્યારે આઈની નિશાની આવતી હોય છે ત્યાં વિડીયો એડ કેવી રીતે કરવો લાસ્ટમાં જે આવતા હોય છે મારા વિડિયો જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે નેક્સ્ટ જે મેં આગલા વિડીયો અપલોડ કર્યા હોય તે પણ હું તે એન્ડ એન્ડસ્ક્રીનમાં લાખું છું તમે વિડીયો મારો ઓફ થઈ જાય એટલે કે મિત્રો લાસ્ટમાં ઓફ વિડીયો થઈ જાય છે ત્યારે લાસ્ટમાં અહીંયા પર બે વિડીયો રાખેલા હોય છે કે ત્યાં તમે ક્લિક કરો તો બીજા વિડીયોમાં જઈ શકો છો અને યુટ્યુબ નું બટન પણ રાખેલું હોય છે મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા માટે એ તમે કેવી રીતે રાખી શકો છો તમારા ચેનલમાં તમારા વિડીયોમાં તો આજે એ બધી ચેનલ વિશે વાત કરશું અને મિત્રો યુટ્યુબમાં વિડીયો તમે અપલોડ કરી દીધો તો અપલોડ કરી જે સેટિંગ હોય છે યુટ્યુબ માટે ખાસ જે સેટિંગ હોય છે અથવા તો ચેનલ જે મોડેસન ના અને તે બધા સેટિંગ હોય છે તે આ તમે કેવી રીતે તમે ખોલી શકો છો અને યુટ્યુબ સ્ટુડિયો વિટા એમાં ઘણા લોકોને પરેશાની થાય છે પ્રોબ્લેમ થાય છે કે આ કેવી રીતે ખોલવાનું છે અને ક્યાંથી ઓપ્શન આવે છે નવો પ્રોગ્રામ આવી ગયો છે મિત્રો યુટ્યુબ બીટા વિશે એ તમે ખોલી શકતા નથી તો ઓલ્ડ જે છે તે પણ તમે ખોલી શકતા નથી તમને આવડતું નથી એટલે મિત્રો આજે એ બધી વાત કરશું અને નોર્મલી જે બધા સેટિંગ છે તે આપણે બ્રાઉઝરમાં જઈને યુટ્યુબના બ્રાઉઝરમાં જોઈને હું તમને જણાવીશ તમે મોબાઈલથી જ આ બધું ઓપરેટ કરી શકો છો અત્યાર સુધી મેં પણ જેટલા પણ વિડીયો બનાવ્યા છે તે મોબાઈલની મદદથી જ બનાવ્યા છે મોબાઈલમાં જ હું વિડીયો એડિટિંગ કરું છું અને મોબાઈલની મદદથી જ હું મારા વિડીયોમાં એન્ડ સ્ક્રીન અને આઈ બટન અને મોબાઈલના વિડીયો ના સેટિંગ બધા મોબાઈલ થી જ કરું છું અને યુટ્યુબ ના સેટિંગ કરું છું અને આ મોનટાઈઝેશન અને આ બધી જે માહિતી છે તમે ક્યાંથી ચાલુ કરી શકો છો આ બધી માહિતી આપડે જે ડિટેલમાં યુટ્યુબ ના બ્રાઉઝરમાં જઈને સમજશું તો મિત્રો ખૂબ જ લાંબો થઈ શકે છે પણ મિત્રો તમારા માટે ખૂબ જ તમારા માટે ઇન્પુટ બની શકે છે તો મિત્રો હવે જે મારા મોબાઈલની સ્ક્રીન પર અને તમને જણાવી છું કે આ બધું કેવી રીતે કરવાનું છે મોબાઈલની મદદથી તમે કરી શકશો તો મિત્રો હજી સુધી તમે મારા ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે આઇકન ને પણ દબાવી દેજો એટલે મારા કોઈ પણ વિડિયો તમે મિસ ન કરી શકો મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને મિત્રો શેર કરજો પર આ એક લાઈક થી મને સારું પ્રોત્સાહન મળે છે તો વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલ ની સ્ક્રીન પર અને મિત્રો હવે આ બ્રાઉઝર ક્યુ છે તે હું તમને આઈ બટનમાં એક મેં લિંક આપેલી છે ત્યાં તમે વિડીયો મેં બનાવ્યો છે તે તમે જોઈ શકો છો આ બ્રાઉઝરનું નામ છે લીના ડેસ્કટોપ બ્રાઉઝર અને આ બ્રાઉઝરની મદદથી જ તમે આ બધું સારી રીતે ઓપરેટ કરી શકશો મિત્રો તમે ક્રોમ બ્રાઉઝરમાં કરશો તો ત્યાં ઘણી બધી પરેશાની થાય છે તો મિત્રો આ તમે ડાઉનલોડ કરી લેશો તો તમારે કોઈ પણ જાતની પરેશાની નહીં આવે તો મિત્રો આઈ બટનમાં જેની લિંક છે તે વિડીયો જોઈ લેજો અને ડાઉનલોડ કરી લેજો તો ત્યારબાદ મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા યુટ્યુબનું આઈકન આપેલું છે તેમાં તમે ક્લિક કરશો અને અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો એક એરા જેવું આપેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે ફૂલ બ્રાઉઝર આવી જશે અહીંયા પરથી તમે કોમ્પ્યુટરની જેમ જ તમારા મોબાઈલને ઓપરેટ કરી શકો છો મિત્રો અહીંયા પર તમે નોર્મલી તમે ડેસ્કટોપ જોયું હોય એટલે કે તમારા પીસીમાં તમે કદાચ તમારું યુટ્યુબ ચેનલ ખોલ્યું હોય તો આવી રીતે તમને ઇન્ટરફેસ દેખાશે તો તમે આ બધું અહીંયાથી તમે મેનેજ કરી શકો છો તમારા મોબાઈલની મદદથી હવે મિત્રો તમારે શું કરવાનું છે આને ઝૂમ કરશો એટલે આવી રીતે આવી જશે અને અહીંયા તમારા ચેનલનું લોગો એટલે અહીંયા આવી જશે તેના ઉપર તમારે નોર્મલી ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારા માય ચેનલમાં જવાનું છે માય ચેનલમાં જશો એટલે ત્યાં બધી તમને માહિતી મળી જશે અહીંથી તમારું ચેનલ આવી રીતે ખોલી રહ્યું છે તો તમે જોઈ શકો છો અહીંયા પર આવી રીતે આવી ગયું છે તો આજે આપણે વાત કરવાની છે યુટ્યુબ સ્ટુડિયો બીટા વિશે પણ મિત્રો તમે અહીંયા પર તમે ક્લિક કરતા હશો યુટ્યુબ સ્ટુડિયો બીટા અને કંઈક આવી રીતે ઇન્ટરફેસ આવતો હશે પણ અહીંયા પર મિત્રો તમને ખબર નહીં પડે આ નવું એક યુટ્યુબ સ્ટુડિયો બ્રાઉઝરનું નવું અપડેટ છે કે અહીંયા પર તમને નોર્મલી રીતે અત્યારે કોઈ પણ તમે ચાલુ કરો છો તો તમને ખબર નહીં પડે તો મિત્રો ઓલ્ડ વર્ઝન છે તેમાં તમને ખબર પડી જશે તો અહીંયા પર તમારે ઝૂમ કરીને તમે જોઈ શકો છો અહીંયા ઝૂમ કરશો એટલે અહીંયા લાસ્ટમાં જે ઓપ્શન આવી રહ્યો છે ક્રિએટર સ્ટુડિયો ક્લાસિક તો અહીંયા પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા પર આવી રીતે કંઈક આવી જશે આમાં તમારે કંઈ પણ પરમિશન આપવાની જરૂર નથી અહીંયા પર તમારે સ્કીપ કરી દેવાનું છે સ્કીપ કરશો એટલે હવે મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા પર આપણે નોર્મલી રીતે તમારે આ બધા જે સેટિંગની જરૂર હતી તે અહીંયા પર આવી ગયા છે તો તમે જોઈ શકો છો અહીંયા પર નામ આવી ગયું છે અનિરુષિ વાઢેર અને અહીંયા પર તમારા બધા જ વિડીયો તમને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવ્યા છે બધા જ વિડીયો તમારા દેખાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો ડેશબોર્ડ આપેલું છે વિડીયો મેનેજર લાઈવ સ્ટ્રીમિંગ કોમ્યુનિટી તો આ બધા આપણે ડિટેલમાં આજે સમજશું વિડીયો મેનેજર ઉપર ક્લિક કરીએ મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે તમારા યુટ્યુબ કેરિયર માટે તો હવે મિત્રો આવી રીતે ખોલી ગયા બાદ તમે હવે અહીંયા પર જોઈ શકો છો અહીંયા પર વિડીયોનો ઓપ્શન આપેલો છે અને પ્લે લિસ્ટનો ઓપ્શન આપેલો છે જો તમે કોઈ પણ પ્લે લિસ્ટ તમારા વિડીયોનું બનાવેલું હોય એટલે કે તમે જો વોટ્સઅપ કેટેગરીના ચેનલ બનાવવા વોટ્સઅપ કેટેગરીના વિડીયો બનાવતા હોય તો તમે એક પ્લે લિસ્ટ બનાવી શકો છો જેથી કોઈ પણ વ્યક્તિ તમારા ચેનલમાં આવે તો વોટ્સઅપનું જે સેટિંગ હોય ત્યાં જશે તો તમારા બધા વિડીયો વોટ્સઅપના આવી જશે એવી રીતે તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો હવે મિત્રો એ તમે એડિટ ઉપર ક્લિક કરશો કોઈપણ વિડીયોના એડિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા પર તમારું નોર્મલી રીતે આવી રીતે બ્રાઉઝર ખુલી જશે તો અહીંયા પર તમે જોઈ શકો છો તમારા ચેનલની બેઝિક અહીંયા પર તમે થમનીલ સેટ કરી શકો છો થમનીલ પણ સેટ કરી શકો છો અહીંયા પર થમનીલ ઉપર ક્લિક કરશો લાસ્ટમાં જે આપેલું છે ત્યાંથી અથવા તો અહીંયા તમે ટાઇટલ ક્લિક કરી શકો છો અહીંયા તમારા ટેક્સ લગાવી શકો છો અને અહીંયા પર તમે ડિટેલ પણ ભરી શકો છો અહીંયા પર જોઈ શકો છો કે મોનોટાઇઝેશન પણ ઓપ્શન આપેલું છે ઘણા બધા એવા ઓપ્શન અહીંયા પર મળી જશે અહીંયાથી તમારે મિત્રો તમારા ચેનલમાં કોઈ પણ કોપીરાઇટ ક્લેમ આવે છે તો ઓડિયોમાં જશો એટલે ઓડિયોમાંથી તમે રિમૂવ કરી શકો છો કોઈપણ વ્યક્તિ તમારા ચેનલમાં કોપીરાઇટ એટલે કે મિત્રો ઓનલી ખાલી ક્લેમ કર્યો હોય કે કોપીરાઈટ ક્લેમ કર્યો હોય તો તમે તે સોંગ ઉપરથી ક્લેમ હટાવી શકો છો આ ઓડિયોમાંથી ક્લિક કરશો એટલે તમને ક્લેમ હટી જશે અને ત્યાં એક ઓપ્શન જ આપેલું હોય છે કે તમારો બેકગ્રાઉન્ડનું સોંગ તમે રિમૂવ કરી શકો છો અને અહીંયા પર આપેલું છે એન્ડ સ્ક્રીન આના માટે હું પર્ટિક્યુલર એક વિડીયો બનાવી દઈશ તો મિત્રો તમે નોર્મલી તમારે આવતું આવડતું હોય તો તમે નોર્મલી ક્લિક કરશો એટલે પણ તમે જાણી શકશો અને અહીંયા કાર્ડ આવેલું છે તો તે પણ તમે મારા ઉપર વિડીયોને ઉપર એક આઈની નિશાની આવતી હોય છે ત્યાંથી તમે એડ લગાડી શકો છો વિડીયોમાં બીજો વિડીયો લગાડી શકો છો અને અહીંયા પણ નોર્મલી રીતે તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આપણે વાત કરી કોમ્યુનિટી ઓપ્શનની કોમ્યુનિટી ઓપ્શનમાં શું છે તે પણ હું તમને ખાસ જણાવી દઉં છું તો અહીંથી તમે જોઈ શકો છો તમારા કોમેન્ટ તમારા તો મિત્રો કોમ્યુનિટી ઓપ્શન તમે ખોલશો એટલે તમારે નોર્મલી રીતે અહીંયા પર આવી રીતે આવશે અહીંયા બધું તમે કોમેન્ટ જાણી શકો છો આ હોલ્ડ એન્ડ રિવ્યૂમાં કોઈપણે રાખી હોય તો પણ તમે જાણી શકો છો અને સ્પેમમાં હોય તો પણ તમે જાણી શકો છો આઈથી તમારા સબસ્ક્રાઈબર કોણ છે એ તમે જાણી શકો છો જે જે બે ઓપ્શન આપેલું છે તમારા ચેનલમાં જશો એટલે તમને બધી જ તમારા ચેનલ વિશે માહિતી મળી જશે અહીંયા પર તમે જોઈ શકો છો મારા મોનેટાઈઝેશન અનેબલ છે એટલે કે મારા વિડીયોમાં એડ આવી રહી છે તેની એક એનેબલની નિશાની આપેલી છે અને અહીંયા પર તમે જોઈ શકો છો ઝીરો કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક પણ ઝીરો છે અને કોમ્યુનિટી કોપીરાઈટ સ્ટ્રાઇક પણ ઝીરો છે તો આ બધી તમે એનેબલ જ છે મારે તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે મોનરાઈઝેશનમાં પણ જશું તો મોનોરાઈઝેશનમાં પણ ઘણા બધા એવા સેટિંગ આવે છે તો અહીંયા પરથી તમે મોનેટાઈઝેશનમાં તમારો ચેનલ જો હોય છે તો અહીંયા પર તમે જોઈ શકશો કે આવી શકો છો તમારા ચેનલને એટલે કે મિત્રો તમારા ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક તમારે પૂરી થઈ ગઈ હોય તો તમે અહીંથી એપ્લાય કરી શકો છો અમારે અત્યારે મોનેટાઈઝેશન ચાલુ છે એટલે મિત્રો અહીંયા પર ઇન્ટરફેસ આવી રીતે દેખાઈ રહ્યો છે પણ મિત્રો તમે આવી રીતે ખોલશો તમારા ચેનલમાં મોનેટાઈઝેશન ચાલુ નથી થયું તો અહીંયા પર તમારે એટલે કે પેલો જે આ ખાલી જગ્યા છે ત્યાં તમને એક કેટલા સબસ્ક્રાઈબર છે તે બતાવશે અને અહીંયા પર બીજો ઓપ્શન તમને એ બતાવશે કે તમારા ચેનલમાં કેટલા વ્યૂ હજી બાકી છે કે ત્યારબાદ તમે મોડરાઈઝેશન માટે એપ્લાય કરી શકો છો એટલે ત્યાં મિત્રો ઓપ્શન જ આપેલું હોય છે તે નોર્મલી રીતે સાદી જ ભાષામાં હોય છે તે તમે નોર્મલી રીતે કરી શકો છો અને ત્યારબાદ હું તમને વિડીયો દ્વારા પણ બતાવી દઈશ કે કેવી રીતે કરવાનું છે અને અહીંયા પર તમે અપલોડ ડિફોલ્ટ એટલે કે મિત્રો તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો તો ડિફોલ્ટ રીતે તમારે કોઈ પણ નીચે ડિસ્ક્રિપ્શન ન આપવું પડે એવી રીતે તમારે રાખવું હોય કે ડિફોલ્ટ જ આવી જાય તમારે ક્યાંય પણ વિડીયો અપલોડ કરો તો લખેલું જ આવી જશે કે આ માહિતી તમે લખી છે તો વિડીયોમાં ડિફોલ્ટ લખેલી આવી જશે અહીંયા પર એનાલિટિક્સ છે તેમાંથી ક્લિક કરશો એટલે તમારે અહીંયા પર તમારા ચેનલને લગતી બધી જ માહિતી આવી જશે તમારા ચેનલમાં કેટલા વ્યૂ આવે છે તમારે શું શું આવે છે અને તમારા ચેનલમાં ઓડિયન્સ રિટર્ન્સન શું છે તે તમે વધુ અહીંયા પરથી જાણી શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ડેટા લોડ થતાં ઘણી બધી વાર લાગે છે અહીં પર તમે જોઈ શકો છો વોચ ટાઈમ કેટલો થયો છે એવરેજ વ્યૂ ડ્યુરેશન કેટલો છે અને તમે અર્નિંગ પણ તમારી અહીંયા પર બતાવી શકે છે અને તમારા વિડિયો કોઈ પણ અત્યારે વિડીયો હોય તો કેટલી તમે ઇન્કમ કરી છે તે બધી અહીંયા પર બતાવશે તો મિત્રો આ ખાસ આ જે વિડીયો તમારા માટે જ બનાવ્યો હતો તો અહીંયા પરથી તમે રિયલ ટાઈમ પણ જોઈ શકો છો રેવન્યુ રિપોર્ટ પછી એડ્સ રેટ એટલે કે મિત્રો એડનો અત્યારે ભાવ શું ચાલી શક્યો છે અહીંયા પણ તમે જોઈ શકો છો રેવન્યુ આપેલું છે એડ રેટ એટલે મિત્રો તમારા ચેનલમાં જે એડ આવે છે તેનો રેટ શું છે સીટીઆર શું છે તો ટ્રાય ટુ સ્ટુડિયો બીટા સીટીઆર એટલે શું મિત્રો એ હું તમને ક્લિક થ્રુ રેટ એટલે કે મિત્રો સીટીઆર વિશે પણ હું તમને ખાસ એક વિડીયો મારે બનાવવો પડશે કેમ કે મિત્રો તમારા ચેનલમાં જો સીટીઆર વધી જાય છે તો તમારું ચેનલ સસ્પેન્ડ થઈ શકે છે યુટ્યુબ દ્વારા અહીંયા યુટ્યુબ પ્રીમિયમ ઓપ્શન આપેલો છે ઓડિયન્સ રિટેન્શન એટલે કે તમારા ચેનલમાં કેટલી ઓડિયન્સ આવે છે અને મિત્રો યુટ્યુબ દ્વારા તમારા ચેનલને ક્યાં સુધી આગળ મોકલવામાં આવે છે કેટલા લોકો સુધી તમારા ચેનલને આગળ મોકલેલું હોય છે તેના બ્રાઉઝ ફીચરમાં મોકલેલું છે તે બધી અહીંયા પર તમે જાણી શકો છો પછી અહીંયા પર ઓપ્શન આપેલો છે ટ્રાફિક સોર્સ ટ્રાફિક સોર્સ તમારે કયા દેશમાંથી આવે છે ક્યાંથી ગુજરાતમાંથી આવે છે તો કેટલું ઓડિયન્સ તમારે ત્યાંથી આવે છે ગર્લ્સ જોવે છે બોઇઝ જોવે છે અથવા તો તમારે કોઈ પણ એજના જે એજમાં જોતા હોય કોઈ પણ એજના ક્રાઇટેરિયા હોય તેવી રીતે જોતા હોય તો તે પણ તમને અહીંયા પરથી ખાસ બતાવી જશે તો અહીં ડિવાઇસ પણ આપેલું છે ડિવાઇસમાંથી કયા ડિવાઇસમાંથી લોકો જોવે છે તે બધું અહીંથી તમે જાણી શકો છો મોબાઈલમાંથી જોવે છે કોઈ પણ બ્રાઉઝરમાંથી જોવે છે યુટ્યુબના બ્રાઉઝરમાંથી ખોલે છે કે તમે મોટ કે મારો વિડિયો તમે વોટ્સઅપમાં કોઈને શેર કરતા હોય તો ત્યાંથી પણ ટ્રાફિક આવતો હોય તે પણ તમે જાણી શકો છો અહીંયા પર સબસ્ક્રાઈબરનું આપે છે લાઈક ડિસલાઇક કેટલી આવે છે તમે નોર્મલી રીતે અહીંયા પર ક્લિક કરીને જાણી શકો છો અત્યારે વિડીયો એન્ડ પ્લે લિસ્ટ પણ ત્યાં કેટલા વિડીયોનું પ્લેલિસ્ટ જો મેં બનાવ્યું હોય ત્યાં તમને કેટલા વ્યૂ આવ્યા છે તે પણ તમે જાણી શકો છો કોમેન્ટ્સ જાણી શકો છો શેરિંગ એટલે કે મિત્રો મારા વિડીયો કોઈએ શેર કર્યો છે તો કેટલા માત્રામાં કર્યો છે કયો વિડીયો કઈ રીતે કેટલી વાર શેર કર્યો છે ક્યાં શેર કર્યો છે તો આ બધી તમે જાણી શકો છો કાર્ડ્સમાં પણ છે અને એન્ડ સ્ક્રીન પણ લગાડેલી છે તો ત્યાંથી મને કેટલા વિડીયોમાંથી કેટલા વ્યૂ આવે છે તે બધી હું માહિતી અહીંથી પરથી જાણી શકું છું તો આશા રાખું છું કે મિત્રો આ તમને વિડીયો ખૂબ જ ગમ્યો હશે મિત્રો ગમ્યો હોય તો તમારા માટે એક મિત્રો વિડીયોને લાઇક કરી કેમ કે એક તમારી લાઇક મને ઇન્સ્પાયર કરે છે મારે બીજો વિડીયો બનાવવા માટે તો મિત્રો આ વિડીયો ખૂબ જ લાંબો થયો છે તો માફ કરજો પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો કેમ કે હું આવીને આવી રીત તમારા માટે ટેકટિપ્સ લાવતો રહીશ ગુજરાતી ભાષામાં તો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ વંદે માતરમ